બાળકો આપણે પહેલાં વિડીયામાં નાવડી બનાવવા માટે થઈ અને કોણ કોણ આવે છે અને કોણ કોણ શું લઈ આવે છે એ આપણે અત્યારે બીજા વિડીયામાં જોવાનું છે તો આપણે આ આ શું છે નાળિયેરની કાચલી છે બાળકો આ નાળિયેરની કાચલી છે એ નાળિયેર જે આપણે પ્રસાદી માટે જે આપણે વધેરીએ એ નાળિયેરની આ કાચલી છે એના બે ભાગ કરીએ એટલે એક સરસ મજાની આવી એક ગોળ મજાની નાળિયેરની કાચલી બને છે આ નાળિયેરની કાચલી કોણ લઈ આવી છે ઉંદર લઈ આવ્યો છે ત્યાર પછી આ એક લાકડીનું ચિત્ર છે આ લાકડી છે એક કીડી લઈ આવી છે ત્યાર પછી આ એક છે દોરી આ દોરી કોણ લઈ આવી છે એ દોરી ભમરો લઈ આવ્યો છે અને પીલું છે એક પાંદડું લઈ આવ્યું છે જો આ બધા આપણને લાઈનમાં જતા જોવા મળે છે ને જો પીલું પાંદડું લઈ આવ્યું છે ઉંદર નાળિયેરની કાચી લઈ આવ્યો છે કીડી છે એક લાકડી લઈ આવી છે અને ભમરો છે એક દોરી લઈ આવ્યો છે તો એ બધા ભેગા મળી અને નાવડી બનાવે છે તો ઉંદર છે એ પોતાના દાંત વડે કાણું પાડી અને અંદર લાકડી પરવે છે કીડી છે એ ઉપર ચડી અને દોરી બાંધે છે અને પીલું પાંદડું આપે છે અને સરસ મજાની તો નાવડી તૈયાર થઈ ગઈ અને તો બધા નાવડીમાં બેસી અને નૌકા વિહારની મજા માણવા લાગ્યા એ તો ખૂબ મજા કરી ખૂબ મજા કરી થોડીવાર પછી દેડકો તો ખૂબ જ થાકી જાય છે સરોવરમાં પડીને પછી માથું ઊંચું કરીને જોવે છતાં તો બધા નૌકાવિયારની મજા માણી રહ્યા છે દેડકાને પણ એમાં બેસવાનું મન થાય છે પણ એ તો હોડી એટલી બધી દૂર નીકળી જાય છે કે દેડકો તો તેના સુધી પહોંચી શકે તેમ પણ નથી તો ખૂબ જ નિરાશ થાય છે એને થાય છે કે જો આ લોકોની મેં કંઈ મજાક ન ઉડાવી તો મને પણ આ હોળીમાં બેસી અને નૌકા હું પણ મજા માણી શકીશ પણ એવું થઈ શક્યું નહીં એટલે આપણે એક આ પાઠમાં આપણને એ બોધ મળે છે કે બધા સાથે મળીને કામ કરીએ તો આપણને સફળતા ચોક્કસ મળે છે તો બાળકો આપણે આ ચિત્ર આપેલું છે કાગડાનું ચિત્ર છે તો આપણે કયો પક્ષી કયો પ્રાણી કેવી રીતે બોલે છે એ આપણે સમજવાનું છે તો કાગડો કેમ બોલે ક્રા 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 એમ બોલે ને કાગડો તો ત્યાર પછી આપણે જોઈએ આ છે કબૂતર કબૂતર કેમ બોલે ઘુ એમ બોલતો હોય છે ને કબૂતર ત્યાર પછી છે સરસ મજાનો કેવો સરસ કળા કરતો મોર છે મજા આવે છે ને ત્યારે ચોમાસાની ઋતુમાં તો આપણને સરસ મજાના ઓકળા કરતો મોર જોવા મળે અને મોર છે એ આપણું રાષ્ટ્રીય પક્ષી છે તો મોર કેમ બોલે ટેહું 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 એવી રીતે બોલતો હોય છે ને મોર સરસ તો તમારે બાળકો આવી રીતે જુદા જુદા પક્ષીનો અવાજ પ્રાણીનો અવાજ એ તમારે શોધવાનો છે અને તમારે નોટ ડાઉન કરવાનું છે ત્યાર પછી દરેક પશુ પક્ષીને આપણે રહેઠાણ જોવાના છે તો આ છે ઉંદરનું રહેઠાણ તો ઉંદરનું રહેઠાણ ઉંદરનું ઉંદર ક્યાં રહે છે ત્યાર પછી ઘોડાનું રહેઠાણ અને ગાયનું રહેઠાણ દરેકના રહેઠાણ છે એ તમારે નોટડાઉન કરવાના છે અને ત્યાર પછી તમારે બીજા પણ આવા રહેઠાણો છે એ શોધવાના છે અને નોટડાઉન કરવાનું છે તો બાળકો હું તમને થોડા પ્રશ્ન પૂછું એ પ્રશ્ન પણ તમારે નોટમાં લખી અને એનો જવાબ લખવાનો છે તો સરોવરનું પાણી જોઈ અને કોણ કૂદી પડ્યું હતું એનો પણ તમારે જવાબ લખવાનો છે પ્રશ્ન લખી અને નોટમાં એનો જવાબ લખવાનો છે પછી પીલું શું લઈ આવ્યું હતું ઉંદર શું લઈ આવ્યું હતું અને આ નાવડી કેવી રીતે બનાવી એનો જવાબ પણ તમારે લખવાનો છે તો બાળકો આ પાઠ તમને આખો ચિત્રવાર્તા છે એ સમજાઈ ગયો છે અને તમે પણ આવી એક સરસ મજાની ચિત્રવાર્તા શોધી રાખજો આપણે જ્યારે મળીશું ત્યારે તમે પણ ચિત્રવાર્તા આવી એ કરજો ચાલો બાળકો આવજો